चलो लास्ट टाइम आपने सदिशों ने लगती बातों करता था बराबर, पर आज सदिशों ने लगती बराबर एनालिटिकल मेथड और ग्राफिकल मेथड बे मेथड मारे तुमने समझावानी छे। सदिशों ने लगती एनालिटिकल मेथड और ग्राफिकल मेथड, तो ये मेथड छे पर एनो जी सूत्र आवशे ने के सूत्रनो उपयोग तमारे वधारे पड़तो थावानो छे भविष्य में। આપણે ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર, સદિશોના સરવાળા અને બેઝિક સરવાળા, બેઝિક બાદબાકી, આવી બધી વસ્તુઓ સમજી ગયા। સદિશોનું મૂલ્ય કેમ મળે, સદિશ દોરવો કઈ રીતે, સદિશનો થીટા કઈ રીતે મળે, બરાબર આવી બધી એકમ સદિશ, શૂન્ય સદિશ, બરાબર આ રેખીય સદિશ એટલે કે અક્ષીય સદિશ, સમતલીય સદિશ, અવકાશીય સદિશ, આવી બધી વાતો આપણે કહી બરાબર। પણ હવે ગ્રાફિકલ મેથડ એટલે શું, પરિણામી સદિશ મેળવવાની ગ્રાફિકલ મેથડ એટલે શું। પરિણામી સદિશ કોને કહેવાય પહેલા એ હું તમને કહી દઉં। પરિણામી સદિશ એટલે આપેલા સદિશોનો સરવાળો કરો ત્યારે જે જવાબ મળે એ જવાબમાં મળતા સદિશને પરિણામી સદિશ કહેવાય। એટલે આપણે પરિણામી સદિશ આવી રીતે મેળવીએ કે ભાઈ આર સદિશ બરાબર શું કરાય, એ સદિશ પ્લસ બી સદિશ બરાબર। એટલે એ સદિશ આપણે કંઈક લખવાનો હોય જેમાં એક્સ ઘટક, વાય ઘટક, ઝેડ ઘટક હોય, પછી બી સદિશ કંઈક લખવાનો હોય એમાં એક્સ ઘટક, વાય ઘટક, ઝેડ ઘટક આવી રીતે કંઈક હોય, પછી એક્સ નો એક્સ સાથે, વાય નો વાય સાથે, ઝેડ નો ઝેડ સાથે સરવાળો કરો અને ત્રણેય ઘટકો ધરાવતો એક સદિશ મળે, એ સદિશને આપણે નામ શું આપ્યું, પરિણામી સદિશ બરાબર ને। ઓકે, પણ હવે ક્યારેક પ્રશ્ન તમને આવી સદિશો નહીં આપેલા હોય, એ સદિશ અને બી સદિશ નહીં આપેલા હોય, તો એ સદિશ અને બી સદિશ આપવાના બદલે એ સદિશ અને બી સદિશનું મૂલ્ય આપેલું હશે, શું આપેલું હશે, એ સદિશ અને બી સદિશનું મૂલ્ય આપેલું હશે, તો એ સદિશ અને બી સદિશનું મૂલ્ય આપેલું હશે, વળી પાછો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો આપેલો હશે અને તમને પરિણામી સદિશનું ડાયરેક્ટ મૂલ્ય પૂછશે, પ્રોબ્લેમ ત્યાં છે મને સમજાણું તમને। બરાબર, બે સદિશોના મૂલ્યો આપશે, એ બે સદિશો વચ્ચેનો ખૂણો આપશે અને તમને પરિણામી સદિશનું ડાયરેક્ટ મૂલ્ય પૂછશે, તો તમે ફસાઈ જશો કેમ, તમારી પાસે ઘટકો તો છે ને એક્સ વાય ઝેડ ઘટક, ખબર પડે છે તમને, અને એ બે સદિશો વચ્ચેનો ખૂણો આપશે તમને। એક્સ અક્ષ સાથેનો ખૂણો કેવું નહીં કે તમે એક્સ ઘટક લઈ લો અને વાય ઘટક લઈ લો અને પછી આ કરો તે કરો, નહીં 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 નહીં, મારી વાત સમજો તમે, હું શું કહેવા માંગુ છું, હું એમ કહેવા માંગુ છું કે તમને બે સદિશો નહીં આપે પ્રશ્નમાં, તમને બે સદિશો પ્રશ્નમાં નહીં આપે તો બે સદિશોનું મૂલ્ય આપશે, એ બે સદિશો વચ્ચેનો ખૂણો આપશે અને તમને પ્રશ્નમાં પરિણામી સદિશ નહીં પૂછે તો શું પૂછશે, પરિણામી સદિશનું ડાયરેક્ટ મૂલ્ય પૂછશે। એના માટે થઈને મારે આ મેથડની તમારી સાથે વાત કરવી પડે એમ છે। હવે જોજો, સાંભળજો, બે સદિશો આવી રીતે હોય ને, દાખલા તરીકે આ એ સદિશ, આ બી સદિશ, આનો પરિણામી સદિશ ગ્રાફિકલ મેથડથી એટલે દોરવાની મેથડથી બરાબર કઈ રીતે મેળવવાનો હોય, બરાબર જો રીત શું છે, હું તમને કહું, પેલા બેમાંથી ગમે એક સદિશ દોરવાનો, આપણે આ સદિશ દાખલા તરીકે મેં દોર્યો, એક્ઝેક્ટ ઇજ લંબાઈનો ઇજ દિશામાં બરાબર, આ પેલા સદિશની પૂંછ કહેવાય અને આ પેલા સદિશનું શીર્ષ કહેવાય ટેઇલ એન્ડ હેડ। હવે મેથડ શું, હવે બીજા સદિશને દોરવાનો ક્યાં ખબર, બીજા સદિશને એવી રીતે દોરવાનો કે જેથી કરીને બીજા સદિશની પૂંછ પેલા સદિશના શીર્ષ ઉપર આવે, ક્યાં આવે, પેલા સદિશના શીર્ષ ઉપર, એટલે થોડું નીચે દોરું છું, આ પેલો સદિશ આપણે દોર્યું એ સદિશ, બીજો સદિશ જો હોય ને જે રીતે હોય ને એ જ રીતે બેઠે બેઠો ઉપાડીને અહીં મૂકો, હજી ત્રીજો વધતો, ત્રીજાને અહીંયાથી મૂકો, ચોથાને એની ઉપર મૂકો, ઓકે બે સદિશ દોરાઈ ગયા, પેલા સદિશના પૂંછથી છેલ્લા સદિશના શીર્ષ સુધી એક સદિશ દોરો, આને કહેવાય પરિણામી સદિશ, સમજાણું તમને। સૌ પ્રથમ પ્રથમ સદિશ દોરવાનો જે દિશામાં તમને આપેલો હોય એ દિશામાં, પછી એ સદિશની ઈ સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૂંછ આવે બીજો સદિશ દોરવાનો,
બીજા સદિશના શીર્ષ ઉપર ત્રીજા સદિશની પૂંછ આવે એવી રીતે દોડવાનું, ત્રીજા સદિશના શીર્ષ ઉપર ચોથા સદિશની પૂંછ આવે એવી રીતે બધાય દોરવા માંડો દોરવા માંડો દોરવા બધાય દોરાઈ જાય ને, તે પહેલાની પૂંછથી છેલ્લાના શીર્ષ સુધી એક સદિશ દોરો, એ સદિશને કહેવાય પરિણામી સદિશ, અને આ સદિશની જે લંબાઈ હોય ને એને કહેવાય પરિણામી સદિશનું મૂલ્ય, એને શું કહેવાય પરિણામી સદિશનું મૂલ્ય. હવે આ વસ્તુ તમને નીટમાં કે જેડબલમાં કોઈ સદિશ દોરવાનું થોડા પૂછવાના છે તમને, પણ આ મેથડનો મારે ઉપયોગ કરવો છે, શેમાં ઉપયોગ કરવો છે, શેમાં ઉપયોગ કરવો છે, પરિણામી સદિશનું મૂલ્ય મેળવવામાં. હમણાં મેં તમને વાત કહી હતી, અને એક બીજી વાત હમણાં તમે આમ સદિશો દોરતા જતા હોય એક પછી એક, આવી રીતે એક પછી એક તમે દોરતા જતા હોય અને બધા સદિશ દોરી લ્યો, ત્રણેય ઘટકો જીરો 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 અને એનું મૂલ્ય જીરો. ક્યારે 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 જો આપેલા સદિશોને જોડવાથી કોઈ બંધ ગાળો રચાય જાય, વ્યવસ્થિત રીતે જોડવાના જોડવાથી કોઈ બંધ ગાળો રચાય જાય તો પરિણામી સદિશ કયો હોય છે? શૂન્ય સદિશ હોય છે. ધ્યાન રાખજો, કારણ આમાં પહેલાને પૂછથી છેલ્લાનો શેષ સુધીમાં સદિશ દોરવો કે વિગત લડી ગયે, જરા ધ્યાન રાખજો. ઓકે ચાલો હવે સમજો, આપણી પાસે બે સદિશો, એ સદિશ નું મૂલ્ય એ, બીજો સદિશ છે બી સદિશ એનું મૂલ્ય બી, મૂલ્ય એટલે સદિશ ની લંબાઈ. આ બે વચ્ચેનો ખૂણો થીટા, આપેલા બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. અને બંને સદિશોનું મૂલ્ય કેટલું છે? એ અને બી. મારે પરિણામી સદિશનું ડાયરેક્ટ મૂલ્ય મેળવવું છે. ડાયરેક્ટ શું મેળવવું છે? પરિણામી સદિશનું મૂલ્ય. હજુ સમજો બરાબર, આપણે આપણી મેથડ ઉપર છે. આપેલા એ સદિશ થોડુંક મોટું દોરવો એટલે તમને વધારે આઈડિયા આવે. આટલી લંબાઈ. હવે બીજા સદિશ ને કઈ રીતે દોરવાનો યાદ કરો, એની દિશા એને જ રહેવી જોઈએ બરાબર, અને પેલા સદિશ ના શીર્ષ થી શરૂ થતો હોવો જોઈએ. બીજો સદિશ આ લંબાઈ બી હો, આ ખૂણો થીટા, પેલો સદિશ આમ, બીજો સદિશ આમ, બી વચ્ચેનો ખૂણો થીટા. હવે પરિણામી સદિશ કેવો આવશે? આની લંબાઈ જે હોય ને એ પરિણામી સદિશ નું મૂલ્ય કહેવાય. આ રેડી, હવે જોજો હું પૂછે વાત કરવાની. આ સદિશ નું મૂલ્ય બી છે ને, આ સદિશ નું મૂલ્ય એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા, આ એના બે ઘટકો મળી જાય. જો આ સદિશના આ કેવો થાય? બી કોસ થીટા. આ કેવો થાય? બી સાઈન થીટા. હવે મસ્ત કાટકોણ ત્રિકોણ બન્યો જો તમને દેખાતો હોય તો. આટલી આખી લંબાઈ કેટલી થશે? એ પ્લસ બી કોસ થીટા, આ બી સાઈન થીટા, તો આ થશે એ પ્લસ બી કોસ થીટા બોલો બી સાઈન થીટા. અવકાશ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો નિયમ શું હોય? કર્ણનો વર્ગ બરાબર પ્રથમ બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. કર્ણ કોણ થશે? પરિણામી સદિશ નું મૂલ્ય. એટલે આર સ્ક્વેર બરાબર આનું વિસ્તરણ કરો તો એક્સ પ્લસ વાય નો વર્ગ શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. તો આનું વિસ્તરણ શું થશે? અહીંયા સ્ક્વેર કરી નાખો,
આ બંનેમાંથી v² કોમન કાઢો sin² θ + cos² θ 1 આ v² r² બરાબર r ને કરતા બનાવો આ વર્ગોલી પછી છે તો વર્ગમૂળ v² આગળ લઈ લો પરિણામી સદિશ નું ડાયરેક્ટ મૂલ્ય મેળવવાની રીત થઈ ગઈ સોસે અને આને પેરેલોગ્રામ મેથડ કહેવાય બરાબર પરિણામી સદિશ નું મૂલ્ય ડાયરેક્ટ કઈ રીતે મળે આપેલા આ બે સદિશ ના મૂલ્ય ખબર હોવી જોઈએ a અને b ના મૂલ્ય અને એની વચ્ચેનો ખૂણો થીટા ખબર હોવી જોઈએ એટલે r √ a² + b² + 2ab cos θ હું વારે ઘડીએ તમને બીજા અનેક ચેપ્ટરોમાં પૂછતો રહીશ ગતિના નિયમો ચેપ્ટરોમાં કાઇનેમેટિક્સ ચેપ્ટરોમાં બરાબર ચાક ગતિમાં 12મા ધોરણના પણ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રને લગતા ચેપ્ટરોમાં કે ભાઈ પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતે મળે પરિણામી સદિશ નહીં પરિણામી સદિશનું મૂલ્ય તો આપ કહેવાનું તો અંડર રૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 પેલું બીજું cos θ શું બોલાનું અંડર રૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 પેલું બીજું cos θ અંડર રૂટ a² + b² + 2ab cos θ શું બોલાનું અંડર રૂટ a² + b² + 2ab cos θ આ શું મેળવવા માટેની રીત છે પરિણામી સદિશનું મૂલ્ય મેળવવા માટેની રીત છે પરિણામી સદિશ મેળવવા માટેની રીત નથી શું છે પરિણામી સદિશનું મૂલ્ય મેળવવા માટેની રીત છે સમજાણો તમને એટલે હું કેવા આવું માંગુ છું જોજો તમને આખી રીત ના આવડતી હોય મને કાઈ પ્રોબ્લેમ નથી તમને બે સદિશો આપ્યા હોય એક સદિશનું મૂલ્ય a બીજા સદિશનું મૂલ્ય b એ બે વચ્ચેનો ખૂણો થીટા તો ડાયરેક્ટ પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાની રીત શું પરિણામી સદિશ મેળવવાની રીત નહીં પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાની રીત અંડર રૂટ આર સ્ક્વેર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા આર એટલે પરિણામી સદિશ મૂલ્ય હવે જો સમજો બરાબર આ ખાસ કિસ્સા હોય કેવો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો 0 ડિગ્રીનો મતલબ શું હાલો બે સદિશો અરે બે સદિશો એકબીજાને સમાંતર હોય તાવી વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી કહેવાય cos ચિહ્નો ની કિંમત 1 થાય તો શું બને ખબર a² + b² + 2ab અને a² + b² + 2ab તો a + b નો વર્ગ થાય વર્ગને વર્ગમૂળ ઉડી જાય તો આમાં ડાયરેક્ટ લખે પરિણામી સદિશનું મૂલ્ય a + b વધુમાં પરિણામી સદિશનું મૂલ્ય આટલું આવે કેટલું ખબર આ બેના મૂલ્યના ડાયરેક્ટ સરવાળા સદિશોના સરવાળા નહીં તો સદિશોના મૂલ્યના ડાયરેક્ટ સરવાળા કરવાનું તો પરિણામી સદિશનું મૂલ્ય આવી જાય પણ આવું ક્યારે ચાલે જો બે સદિશો એકસરખી દિશામાં હોય તો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો એટલે વિરુદ્ધ દિશામાં કહેવાય 180 એકમ એકમ cos 180 ની કિંમત થાય -1 તો એ વચ્ચે માઇનસ આવી જાય તો a² + b² - 2ab એટલે a - b નો વર્ગ બરાબર ને વર્ગમૂળ ઉડી જાય r બરાબર a - b હવે એની ડાયરેક્ટ બાદબાકી કરી એટલે b મોટો હોય તો b - a એવો આ સદિશોની બાદબાકી નથી સદિશોના મૂલ્યની બાદબાકી કરું ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય મળી જાય ક્યારે જ્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી હોય ત્યારે થીટા બરાબર 90 ડિગ્રી હોય તો cos 90 તો 0 થાય તો આટલું પદ જ નીકળી જાય તો અંડર રૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ આ ત્રણ શોર્ટકટ પણ તમારી યાદ રાખવાના છે બે સદિશો એક સરખી દિશામાં હોય તો પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતે મળે બંનેના મૂલ્યનો ડાયરેક્ટ સરવાળો બે સદિશો વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતે મળે બંનેના મૂલ્યની ડાયરેક્ટ બાદબાકી બે સદિશો લંબ રૂપે હોય તો પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતે મળે અંડર રૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ અને બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો આવી રીતે અંડર રૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 પેલું બીજું cos થીટા સમજાણું તમને યાદ રાખવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખ
ખબર પડે છે બધાને ઓકે તો પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાની આ મે તમને વાત કરી ભાઈ પરિણામી સદિશનું મૂલ્ય એટલે તો આપણે પ્રેક્ટિસ કરશું તમે ટેન્શન ના લો પરિણામી સદિશનું મૂલ્ય વધુમાં વધુ ક્યારે મળે જ્યારે બે સદિશો એક સરખી દિશામાં હોય ત્યારે ઓછામાં ઓછું ક્યારે મળે બે સદિશો વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આ ઓછામાં ઓછું મૂલ્ય કહેવાય હવે દાખલા તરીકે હું તમને કહું કે બે બળ આપ્યા હોય F1 અને F2 મૂલ્યના બળ કોઈ પદાર્થ પર પ્રવર્તતા હોય ત્યારે પરિણામી બળનું મૂલ્ય કઈ રીતે મેળવશો તમે પરિણામી બળનું મૂલ્ય કઈ રીતે મેળવશો તમે જો બે બળ સમાન દિશામાં હોય તો F1 plus F2 બે બળ વિરુદ્ધ દિશામાં હોય તો F1 minus F2 અથવા F2 minus F1 એ તો મોટા માંથી નાનો ભાગ બે બળ લંબરૂપે હોય તો અંડર પેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ બે બળ થીટા ખૂણે હોય તો પરિણામી બળનું મૂલ્ય મેળવવાની રીત થઈ સમજાણું તમને ખબર પડે છે ખાસ યાદ રાખવાનું એનો મતલબ કોસ થીટાની કિંમતો તમને બહુ વ્યવસ્થિત રીતે આવડતી હોવી જોઈએ મેં તમને પહેલાય લખેલું છે તોય લખાવી દઉં છું કોસ 0 ડિગ્રી 1 કોસ 30 ડિગ્રી √3/2 કોસ 37 ડિગ્રી 4/5 કોસ 45 ડિગ્રી 1/√2 cos 53 डिग्री 3 by 5 cos 60 डिग्री 1 by 2 cos 90 डिग्री 0 cos 120 डिग्री minus 1 by 2 cos 150 डिग्री minus root 3 by 2 અને cos 180 डिग्री minus 1 cos ની આટલો કિંમત તો આપણને આવડતી જ હોવી જોઈએ ગમે ત્યારે જરૂર પડી શકે છે ભાઈ સમજાણું આ ડાયરેક્ટ પરિણામી સદિશનો મૂલ્ય મેળવવાની રીત છે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા આવડશે અને પરિણામી સદિશ નીકળે ક્યાંથી ખબર આ બે સદિશોની વચ્ચેથી નીકળે હા આ પરિણામી સદિશ હોય સમજાણું ખાસ યાદ રાખવાનું છે ભાઈ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાની રીત પરિણામી સદિશ મેળવવાની રીત ને પરિણામી સદિશનું ડાયરેક્ટ મૂલ્ય મેળવવાની રીત ઓકે પ્રશ્નો ઘણા બનાવી શકાય પણ એ પહેલા મારે જે તમારી સાથે બીજી વાત કરવી છે એમાં બરાબર પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાની રીત મેં તમને આવું કીધું આનું મૂલ્ય a આનું મૂલ્ય b બંને વચ્ચેનો ખૂણો થીટા પછી આ a દોર્યું b દોર્યું આ થીટા દોર્યું આ b સાઈન થીટા આ બી કોસ થીટા આ એ આ સદિશ આર યાદ રાખશું ખાસ બધા સ્ટુડન્ટ ધ્યાનથી સાંભળો થીટા બે સદિશો વચ્ચેનો ખૂણો છે થીટા શું છે બે સદિશો વચ્ચેનો ખૂણો છે હવે એક અહીંયા આલ્ફા ખૂણો હું તમને બતાવું છું આલ્ફા ખૂણો શું છે એ સદિશનો પરિણામી સદિશ સાથેનો ખૂણો છે જો સમજાણો તમને એ આલ્ફા શું છે એ સદિશનો પરિણામી સદિશ સાથેનો ખૂણો આ ખૂણો બીટા આ બી સદિશ છે આ પરિણામી સદિશ છે
अल्फा बराबर ए सदिश नो परिणामी सदिश साथे नखूणो तो बीटा बराबर बी सदिश नो परिणामी सदिश साथे नखूणो काई नवो नवो छे એટલે થોડુંક તમને વિચિત્ર અજીબ અને અઘરું લાગી શકે પછી પ્રેક્ટિસ થી બધું આવી જશે સ્કીપ કરતા નહીં આ બધું 11th ના ઘણા ચેપ્ટર માં 12th ના ઘણા ચેપ્ટર માં ઉપયોગી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર પ્રેક્ટિસ થી આવી જશે બધું ના ઘણા એવું વિચારતા હોય કે ભાઈ આપણે બી ગ્રુપ રાખ્યું છે બરાબર આટલું બધું મેથ્સ કરવું પડે છે ભાઈ ફિઝિક્સ ના ઘણા ચેપ્ટર્સ માં બધું આવશે એટલે સ્કીપ કરતા નહીં નહીં તો 12મા માં ઘણા ચેપ્ટર માં તમને ટોપિક સમજાશે ને ધ્યાન રાખજો આલ્ફા શું છે બે સદિશો વચ્ચે લખણો ને નહીં થીટા એટલે બે સદિશો આપેલા હોય ને તમને જે બે સદિશો ના મળ્યો એની વચ્ચે લખણો પણ આલ્ફા શું છે બે સદિશો હતા એમાંથી એક સદિશ હતો એ સદિશ ઈ એ સદિશ નો પરિણામી સદિશ સાથે લખણો હવે આ કાટકોણ ત્રિકોણ છે જો આ આખો કાટકોણ ત્રિકોણ દેખાય તમને એમાં tan આલ્ફા લગાડો તો tan એટલે શું થાય સામેની બાજુ છે એમાં પાસે બાજુ તો આ આખા કાટકોણ ત્રિકોણ માટે સામેની બાજુ કોણ થશે b sin θ છેદમાં પાસે બાજુ શું થશે a plus b cos θ આ શું મેળવવાનું સૂત્ર છે આ જે બે સદિશો તમને આપેલા હતા બે સદિશોમાંથી એક એ સદિશ હતો એ એ સદિશનો પરિણામી સદિશ સાથેનો ખૂણો મેળવવાની રીત છે tan આલ્ફા બરાબર b sin થીટા / a + b cos થીટા શું છે સૂત્ર tan આલ્ફા બરાબર b sin થીટા / a + b cos થીટા ઓકે 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 તો tan બીટા કઈ રીતે મળે અને કેવાય પરિણામી સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો tan બીટા છે એ છે ત્યાં b કરના તો b છે ત્યાં એ અને તમારે તે એક યાદ રાખવાનું હોય ગમી શું મેળવવાનું સૂત્ર છે પરિણામી સદિશનો a સદિશ સાથેનો ખૂણો એને આલ્ફા કહેવાય અને પરિણામી સદિશનો b સદિશ સાથેનો ખૂણો એને બીટા કહેવાય અને tan આલ્ફા બરાબર b sin થીટા / a + b cos થીટા અને tan બીટા બરાબર a sin થીટા / b + a cos થીટા હજી મારી વાત સમજો બરાબર સમજો બરાબર બે સદિશો તમને આપેલા હતા ને માં એક સદિશ આટલો મોટો અને બીજો સદિશ આટલો નાનો સમજો આ એ ને આ b તો હવે પરિણામી સદિશ જે આવશે ને આ b ના દોરીશમાં હું આની પૂછ ઉપર પછી દોરવાનું થાય તો આની આ આકૃતિમાં દોરી દો આ પરિણામી સદિશ એટલે હું તમને એમ કે આ ખૂણો જેવો નાનો છે અને આ ખૂણો મોટો છે એટલે હું શું કહું છું મોટો સદિશ હોય ને મોટો સદિશ એની સાથે પરિણામી સદિશ ઓછો ખૂણો બનાવે જોઈએ તમે એટલે હું તમને એવું કહેવા માંગુ છું a greater than b હોય ને કે a નું મૂલ્ય b કરતા વધારે તો પરિણામી સદિશનો ખૂણો b સાથે વધારે એટલે પરિણામી સદિશ છે ને a તરફ નમેલો હોય a તરફ નમેલો હોય તો પરિણામી સદિશનો a સાથેનો ખૂણો ઓછો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધમાં આવશે આ જો a નું મૂલ્ય b ના મૂલ્ય કરતા વધારે હોય તો પરિણામી સદિશનો ખૂણો a સાથે ઓછો હશે b સાથે વધારે હશે એટલે આવું કહેવા માંગુ છું એનું મૂલ્ય વધારે હોય તો આ પરિણામી સદિશ આમ આવશે આલ્ફા આ બીટા સમજાયું તમને એનું મૂલ્ય વધારે હોય તો ઓકે બી નું મૂલ્ય વધારે હોય તો એ સાથેનો ખૂણો વધારે આવશે બી સાથેનો ઓછો એ નાનો બી મોટો પરિણામી સદિશ b સાઈડ નમેલો હશે અને અહીંયા મોટો ખૂણો બનશે a અને b ના મૂલ્ય સરખા હોય તો આલ્ફા બરાબર બીટા તો પરિણામી સદિશ x સાઈડ વચ્ચે થી હશે જો a b ના મૂલ્ય સરખા હોય તો x સાઈડ વચ્ચે થી અને મારો કહેવાનો મતલબ શું છે
परिणामी सदिश बे सदिशोनी वच्चे थी निकले एवी दिशा में होय समझे ने पण कोनी साथे वधारे खूणो बनावे नानो मूल्य होय एनी साथे वधारे खूणो बनावे मोटो मूल्य होय एनी साथे ओछो खूणो એટલે જો આ મોટો સદિશ આ નાનો સદિશ આવી રીતે હોય તો આમાં પરિણામી સદિશ આમ હશે આ ખૂણો મોટો આ ખૂણો નાનો એટલે મોટું મૂલ્ય ધરાવતો હોય ને એની તરફ પરિણામી સદિશ નમેલો હોય હવે આ મોટો સદિશ હોય આ નાનો સદિશ હોય તો પરિણામી સદિશ આમ હશે આ ખૂણો નાનો આ ખૂણો મોટો બે સદિશો સમાન મૂલ્ય ધરાવતા હોય પરિણામી સદિશ એક સેટ વચ્ચેથી નીકળશે ફરી પાછું એક વાર કહી દઉં પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતે મળે આર બરાબર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા આ પરિણામી સદિશ મેળવવાની રીત નથી પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાની રીત છે ઓકે પછી બંને સદિશો એક જ દિશામાં હોય તો પરિણામી સદિશ કઈ રીતે મળે આર બરાબર એ પ્લસ બી બંને સદિશો વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી સદિશ કઈ રીતે મળે આર બરાબર એ માઇનસ બી અથવા બી માઇનસ એ મોટામાંથી નાનું ભાગ બરાબર બંને સદિશો લંબ રૂપે હોય તો પરિણામી સદિશ કઈ રીતે મળે r બરાબર અંડર રૂટ h સ્ક્વેર પ્લસ v સ્ક્વેર બરાબર ઓકે આવડશે બધાને અને બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય બે સદિશો આપ્યા હોય એની વચ્ચેનો ખૂણો થીટા હવે પરિણામી સદિશ એમાંથી a સદિશ સાથે ખૂણો બનાવે આલ્ફા એ આલ્ફા મેળવવાનું સૂત્ર tan આલ્ફા બરાબર v sin થીટા / a + v cos થીટા પછી પરિણામી સદિશ છે b સદિશ સાથે ખૂણો બનાવે એને બીટા કહીએ તો tan બીટા બરાબર a sin theta by b plus a cos theta એટલે એની જગ્યાએ b ને b ની જગ્યાએ a એટલે વધારે ચર્ચા કરશું આપણે અને પ્રશ્નો સોલ્વ કરશું બરાબર પછી તમને વધારે આઈડિયા આવશે પછી આપણે નવા ચેપ્ટર તરફ જાશું એટલે હજુ એક લેક્ચર જોશે આ ચેપ્ટર માટે હજુ એક લેક્ચર ની જરૂર પડશે ધ્યાન રાખજો ખાસ એટલે એમાં બધી પ્રેક્ટિસ હું તમને કરાવી દઉં આને લગતી બરાબર યાદ રાખશું ખાસ સદિશો ચેપ્ટર તમને બરાબર ટેક્સ્ટબુકમાં સદિશો તરીકે અલગ ચેપ્ટર આપેલું નથી સમતલમાં ગતિમાં આપેલું છે તમને ઓકે ચલો અહીં સુધી રાખશું વધારે ચર્ચા આવતીકાલે કરશું.